વડોદરાથી અન્ય સમાચાર આવી રહ્યા છે. મંદિરોમાં ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે. ઘરાસિયા ગેંગ જૈન દેરાસરોની ટાર્ગેટ કરતી રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એકાંત જગ્યા પર આવેલા મંદિરોમાં આ ગેંગ ચોરી કરતી. દેથાણ જૈન દેરાસરમાં 4.85 લાખની ચોરી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં 9 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. નવા વર્ષે ચોરોનો નવો કેબિયો. નવા વર્ષે જ્યાં મંદિરોની દાનપેટી ભરાઈ ત્યાં ચોરોએ દાનપેટી પર જ હાથફેરો કર્યો. તેવામાં આણંદથી અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેણે બાઇકની ચોરી કરીને માલિકને ફોન કર્યો અને બાઇકના બદલામાં નજીવી કિંમત માંગી. જો કે આખી વાતચીત સાંભળશો તો દંગ રહી જશો. નવા વર્ષે પણ ચોર ટોળકી નથી સુધરી. દિવાળી બાદ ફરી તેઓ તેમના જૂના કામ પર લાગી ગયા છે. ત્યારે આજે વાત આણંદના અજીબ ચોરની. તમને થશે કે ચોર તે કંઈ અજીબ હોતા હશે, પણ આપને ચોરની જે વાતચીત સંભળાવીશું તે સાંભળીને તમે જ કહેશો કે વાત તો સાચી છે. થયું એવું કે આણંદના પેટલાદમાં એક બાઇક ચાલકનું બાઇક ગુમ થયું. ચોર તેને લઈને ફરાર થઈ ગયો ને બાદમાં ચોરે એ બાઇક માલિકને ફોન કરીને પૈસાની માંગ કરી. જો કે અહીં સુધી આપને વાત સામાન્ય લાગશે, પણ વાત સાંભળશો તો થશે કે ચોર ગરીબ છે કે પછી બાઇક માલિક. સાંભળો આ બંને વચ્ચેની વાતચીત. હું શું કહું છું, આ જો અમારી વાત સાંભળો, મારે કશું કોઈની જોડે કશું કરવું નહીં, મને ખાલી મારું બાઇક આલી દો બસ, પતિ કે વાત. આપણે હું તમને ભૂલી જાઉં, તમે મને ભૂલી જાઓ. બરાબર. પણ એમાં એવું છે, હા, પણ પૈસા નાખે તો આપે ને, એમને કોણ આપે? હોય પગાર જ નહીં થયો 3 મહિના થાય. દિવાળી જગ્યા દિવાળી પગાર નહીં આવ્યો ને. સાત સફાઈ નોકરી કરું છું. એવું છે? તારે 3 મહિના પગાર નહીં આવ્યો. મારા છોકરાઓની દિવાળી મેં કાઢી, મારું મન જાણે છે. વાતચીત પરથી બાઇક માલિક સામાન્ય ઘરનો હોય તેમ લાગે છે, અને તેની વાત સાંભળી જાણે કે ચોરનો દિલ પીગળી ગયું ને તેણે સાવ નજીવા રૂપિયામાં બાઇક પાછું આપવાની વાત કરી. સાંભળો. પૈસા મોકલવાનું સેટિંગ કરું છું. બસ હવે આ મામલે આગળ શું થયું તે ખબર નથી. આ ઓડિયો સાચો છે કે પછી અંદર અંદર ગમ્મતમાં થયેલી વાતચીત છે, ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું. જો કે આ સિવાયના ચોર પણ કંઈ ઓછા નથી. નવા વર્ષે જ્યાં ભગવાનના મંદિરોની દાન પેટી ઉભરાય છે ત્યારે ચોરોની નજર પણ ભગવાનના ખિસ્સા પર છે. અડધી રાત્રે અમરેલીના ચોતરા નજીક આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. મોમાઈ માતાના મંદિરમાંથી દાન પેટી ઉઠાવી જતા હોય તેમ દેખાય છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા. ચોરો એ પણ વિચાર્યું હશે કે ક્યાં રાત્રે મંદિરમાં બેસીને દાન પેટીના તાળા તોડવા, ને કોઈ જાગી જાય તો લેવાના દેવામાં પડી જવાય. એટલે બે ચોર મંદિરમાં આવે છે, જેમ તેમ કરી દાન પેટી ઉઠાવે છે ને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. દાન પેટીમાં 50,000 રોકડ રકમ હતી તેવું જાણવા મળ્યું છે. ફરિયાદ નોંધાતા પોલીસે હવે તપાસનો ધમધમાટ હાથ ધર્યો. તો ભરૂચના જ્યોતિનગરમાં એક ચોરની હિંમત તો જુઓ, એકલા હાથે ભગવાનને લૂંટવા આવ્યો. જ્વાલેશ્વર મંદિરને તેણે નિશાન બનાવ્યો. મંદિરની દાન પેટી તોડવા માટે તે હથોડી જેવું હથિયાર લઈને આવ્યો હતો.
एक कबाड़ तोड़ा बाद तेने बीजू कबाड़ तोड़वानी पण हिम्मत करी जे घटना सीसीटीवी में कैद थई। आ तरफ भावनगर में पण तस्करों बेफाम छे, घर तो ठीक तस्करों मंदिर ने निशान बनावी रहा छे। भावनगर ना देवूबाग विस्तार में आवेल देवनाथ मंदिर में घंट में रहेल डंकानी चोरी थई। अजाण्यो शख्स दर्शन ना बहाने मंदिर में घुसी घंटना डंकानी चोरी करीने त्यांथी फरार थई जाय छे। घंटना डंकानी चोरी ना दृश्य पण सामे आव्या छे। मंदिर ने नजीक रहता रहीशोए पोलिस ने आ अंगे जाण करी। घटनाना पगले अन्य लोको मां पण अत्यारे रोष छे ने पोलिसे आ दृश्योना आधारे तपास हाथ धरी छे। જૈનો ઈસમ દર્શન કરવાના બહાને આવીને ઘંટની ચોરી કરેલ છે, જે ઘંટથી અમે વર્ષોથી શિવજીની આરતી કરીએ છીએ। આ બનાવથી શિવજીના ભક્તો તેમજ સનાતન ધર્મની બહુ લાગણી દુભાયેલ છે। મંદિરમાં ચોરી થતી હોય તો આજુબાજુમાં જે રેસિડેન્ટ છે એનું શું? તો થોડા દિવસ પહેલા કચ્છમાં તો અજીબ ઘટના બની, એક જ રાતમાં 9 મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું। વાગડના ચિત્રોડ અને જેઠાશ્રી ગામે ચોરીને અંજામ આપ્યો। મંદિરની દાન પેટીમાં રહેલ રોકડ રકમની ચોરી થઈ હતી, જે મામલે લોકોમાં પણ રોષ છે। આ તરફ સુરતમાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે। પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર આવેલી દુકાનમાં ચોરી થઈ, શટરનો નકુચો તોડી ચોર દુકાનમાં પ્રવેશે છે। 24 કેરેટ મીઠાઈની દુકાનમાં ચોર રોકડ ચોરી કરીને ફરાર થઈ જાય છે। પોલીસે તસ્કરોને પકડવા માટે તજવીજ પણ હાથ ધરી છે। પણ સવાલ એ છે કે જો પોલીસ સ્ટેશનની નજીક આવેલી દુકાનો જ સલામત નથી, તો પછી અન્ય ઘર કે પછી દુકાન કેવી રીતે સલામત હશે? ઇઝરાયલ અને હમાસની લડાઈ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યો ચોંકાવનારો રિપોર્ટ। ગાઝામાં મૃત્યુ પામનારાઓમાં 44% બાળકો હોવાનો દાવો। 1 વર્ષથી પણ વધુ સમયથી મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ। અમેરિકામાં નવી સરકારના ગઠનની પ્રક્રિયા થઈ, તે જ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિ જો બાઇડનની થશે મુલાકાત। બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પના ઓવલ હાઉસમાં ટ્રમ્પ અને બાઇડનની થશે મુલાકાત। કેનેડામાં હિન્દુ સભા મંદિર પર હુમલા મામલે એક આરોપીની ધરપકડ। કેનેડા પોલીસે એક આરોપીને ઝડપ્યો। 1 સપ્તાહ અગાઉ બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલો કરાયો હતો। કેનેડામાં રહેતા હિન્દુએ ઠેર ઠેર કર્યો વિરોધ। જાપાને વિશ્વનો પહેલો લાકડાનો સેટેલાઇટ કર્યો લોન્ચ। ક્યોટો યુનિવર્સિટી અને બિલ્ડર સુમિતોમો દ્વારા બનાવાયો લાકડાનો સેટેલાઇટ, આ સેટેલાઇટનું નામ અપાયું છે લિગ્નોસેટ। લિગ્નોસેટ એને સ્પેસએક્સ મિશન પર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલાયો। ભારતીય ક્રિકેટર KL રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીના ઘરે પારણું બંધાશે। કપલે સોશિયલ મીડિયા પર શેર કર્યા આનંદના સમાચાર। પોસ્ટના કમેન્ટ બોક્સમાં નાના સુનિલ શેટ્ટીએ વધામણ આપ્યા। સાઉથ આફ્રિકા સામે 4 T20 મેચની શ્રેણીની આજે બીજી મેચ। પ્રથમ T20માં આક્રમક જીત હાંસિલ કર્યા બાદ ટીમ ઇન્ડિયા સાંજે 7:30 વાગે ઉતરશે મેદાનમાં। ભારતને ટોપ ઓર્ડરના બેટ્સમેનોની મૂળ ઇનિંગની આશા। નવેમ્બરનું પહેલું સપ્તાહ વીતવા છતાં પહાડો પર નહીવત હિમવર્ષા। હિમાલયના પહાડો પર હજુ સુધી હિમવર્ષા ન થતાં દેશમાં પડી રહી છે અસહ્ય ગરમી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન 2-3 ડિગ્રી વધુ। દેશમાં ચોખાનો સ્ટોક સરકારના લક્ષ્યાંક કરતાં લગભગ 3 ગણો વધુ હોવાનો રિપોર્ટ। વિશ્વમાં સૌથી વધુ ચોખા નિકાસ કરતો દેશ બન્યો ભારત। ઓક્ટોબરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષમાં ઉનાળામાં વાવેલા ચોખાની ખરીદી 48.5 મિલિયન થવાની અપેક્ષા। ચાલુ વર્ષમાં પ્રાઇમરી માર્કેટ મારફતે રેકોર્ડ રૂપિયા 1.19 લાખ કરોડ ઉભા કરાયા। IPO મારફતે ઉભી કરેલી રકમ મામલે ભારત અમેરિકા બાદ વિશ્વમાં બીજા ક્રમે। GDPમાં 3.24 લાખ કરોડના યોગદાન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે। દેશના ઉદ્યોગમાં ગુજરાતનો ફાળો 14.78% તો મહારાષ્ટ્ર 16.33% સાથે દેશમાં પ્રથમ ક્રમે। દેશના તમામ એરપોર્ટ પર ઘટશે ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવ। એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ પર એફોર્ડેબલ ઝોનને અનિવાર્ય કરશે। મુસાફરો સસ્તા દરે ખાણીપીણીની વસ્તુઓ ખરીદી શકશે। દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગે લીધેલા તમામ સેમ્પલ પાસ। કોર્પોરેશનના હેલ્થ વિભાગે લેબમાં કરાયેલી તપાસના આધારે દાવો કર્યો।
દિવાળીએ વતન ગયેલા લોકોને પરત લાવવા પશ્ચિમ રેલવે વિવિધ શહેરોમાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. બાંદ્રા ભુજ વાયા અમદાવાદની 3 સ્પેશિયલ ટ્રેન દોડશે, તેમજ બાંદ્રા હિસાર વચ્ચે વિશેષ ભાડા સાથે 4 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન ટિકિટ વિના મુસાફરી કરવા બદલ 6 મહિનામાં 1.53 લાખ ગુના નોંધાયા, આવા મુસાફરો પાસેથી રેલવે વિભાગે 11 કરોડ 61 લાખનો દંડ વસૂલ કર્યો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક, ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા ખેડૂતો, વેપારીઓને ઓછા ભાવે મગફળી વેચવા મજબૂર. દિવાળી પહેલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા કરાયું હતું રજીસ્ટ્રેશન, સરકારે હજુ સુધી ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરતા ખેડૂતોને નુકસાની, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત, ખેડૂતોએ જીરું, ચણા અને વરિયાળી સહિતના પાકનું વાવેતર કર્યું, પાકને પિયત માટે નર્મદા કેનાલમાંથી પાણી ન છોડાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાનો ભય. અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર, મેશુ ડેમમાંથી કેનાલમાં 30 ક્યુસેક પાણી છોડાયું, રવિ પાકની વાવણી માટે પાણી છોડાતા તેજગામની 7000 હેક્ટર જમીનને થશે ફાયદો. ભાવનગરની મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ, લાલ પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી ન લાવવા અપાઈ સૂચના, 15 તારીખથી ડુંગળી પ્લાસ્ટિકના બારદાનમાં હશે તો નહીં થાય હરાજી. ડુંગળીના ભાવમાં વધારો, મીઠાપુર શાકભાજી મંડીમાંથી દ્રશ્યો સામે આવ્યા, કિલો ડુંગળીના ભાવ 75 થી 80 રૂપિયા. રજાના દિવસે કચેરીના કામો ચાલુ રાખવાના પરિપત્ર મામલે મોરબી કલેક્ટરે કરી સરપ્રાઇઝ વિઝિટ, 2 નાયબ મામલતદાર અને 5 રેવન્યુ તલાટી કચેરીમાં ગેરહાજર, કલેક્ટર ગેરહાજર, કર્મચારીઓ પાસેથી માંગ્યો ખુલાસો. આદિત્ય ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મોદીજી અને અમિત શાહજી મહારાષ્ટ્રમાં રમખાણું કરાવવા આવે છે, ભાજપનો પલટવાર, કહ્યું મહાવિનાશ અઘાડી માત્ર મુસ્લિમ સમુદાયના વિકાસની વાત કરે છે. જમ્મુ કાશ્મીરના સોપારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, એક આતંકવાદી માર્યો ગયો, વધુ કેટલાક આતંકવાદીઓ છુપાયાના સમાચાર, સર્ચ ઓપરેશન ચાલુ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, કહ્યું આ માત્ર મુસ્લિમોની યુનિવર્સિટી નથી, તે કેન્દ્રના પૈસાથી ચાલતી યુનિવર્સિટી છે. સ્વીગીમાં દવાઓની ડિલિવરીને લઈને વિવાદ, સ્વીગી સાથે ફાર્મસીએ ભાગીદારી કરતા રોષ, ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ, ડ્રગ્સ કંટ્રોલરને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી. સુરતમાં નવી સિવિલનો સ્ટાફ હજુ પણ રજાના મૂડમાં, એક્સરે માટે સવારથી દર્દીઓની લાઇન લાગી, લોકો વચ્ચે ઝપાઝપી થતા સિક્યુરિટી ગાર્ડે માર માર્યો હોવાનો પણ આક્ષેપ, પોલીસે મામલો થાળે પાડ્યો. ધોરાજ ઉપલેટામાં ડીએપી ખાતરની અછતને લઈને ખેડૂતો પરેશાન, ખાનગી ગોડાઉનમાં ખાતર ઉપલબ્ધ અને સરકારી ગોડાઉનમાં ખાતર ન હોવાથી ખેડૂતોને સવાલ, ખાતર ન હોવાથી શિયાળુ પાક લેવામાં મુશ્કેલી. બિહારના મોતિહારીમાં સ્થાનિકોના ભયથી પોલીસ નોંધો 11 થઈ, અકસ્માત સર્જનાર પિકઅપ વાનના ડ્રાઈવરને મુક્ત કરાવવા બદલ સ્થાનિકોએ પોલીસ વાન પાછળ દોડ લગાવી, સ્થાનિકોનો કાફલો જોઈને પોલીસે વાન પૂરતા ઝડપે ભગાવી, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ એસટી બસ ડેપોથી વંચિત, જૂનું બસ સ્ટેશન જર્જરિત થતા 1 વર્ષ પહેલા કરાયું હતું બંધ, બાજુમાં જ હંગામી સ્ટેશન શરૂ કરાયું પણ મુસાફરોને બેસવા માટે વ્યવસ્થાનો અભાવ. ગાંધીધામ બસ સ્ટેશને રોજની 400 એસટી બસ આવાગમ કરતી હોવાનો દાવો, પ્રવાસીઓને બસની રાહ જોવા બેસવાની જગ્યા ન હોવાથી ખાવો પડે છે તડકો, ગાંધીધામ વાસીઓએ વહેલી તકે એસટી બસ સ્ટેશન બનાવવાની માંગ કરી. રાજકારણમાં આવવાની અટકળો પર આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ પૂર્ણ વિરામ મૂક્યું, કહ્યું હું નિવૃત્તિ પછી પણ રાજનીતિમાં આવવાનું નથી, રાજનીતિ મારું ક્ષેત્ર પણ નથી. કોડીનારમાં રાજપૂત સમાજના તેજસ્વી તારડાઓના સન્માન કાર્યક્રમમાં કર્યો ખુલાસો. બોટાદના બરવાળા અને રાણપુરમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થતા સહાયમાંથી બાકાત, એમએલએ કાળુભાઈ ડાભીએ કરી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત, બોટાદ કલેક્ટરને પણ સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવા સરકારમાં રજૂઆત કરવા કરી અપીલ. બોટાદના બરવાળામાં કોળી સમાજનું સિંહ મિલન યોજાયું, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, ધંધુકાના ધારાસભ્ય
કાળુભાઈ ડાભી સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં વ્યસન કુવિરિવાજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરી પ્રતિજ્ઞા લેવડાવી. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 41 ઉમેદવારો મેદાને. 46 પૈકી 5 ઉમેદવારોના ફોર્મમાં માન્ય થયા. પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર અને તેના ભાઈનું ફોર્મ રદ. સંસ્કાર પેનલના હવે 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા. રાજકોટ નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી રદ કરવા માંગ. શેરહોલ્ડર યશવંત જનાણીએ જિલ્લા કલેક્ટરમાં કરી અરજી. પ્રતિનિધિ સભાના પ્રતિનિધિઓ ગેરકાયદેસર નિમાયા હોવાનો લગાવ્યો આરોપ. પોરબંદર નજીક મધદરિયે શિપના કેપ્ટનની તબિયત લથડતા રેસ્ક્યુ કરાયું. કંડલા બંદરથી ફુરજેરા બંદર પર જતી એમટી નિખિલ સિલ્વર શિપના કેપ્ટનનું રેસ્ક્યુ કરાયું. કેપ્ટનને સારવાર હેઠળ ખસેડાયા. જાહેર મંચ પરથી શિક્ષણમંત્રીએ કર્યો મોટો ખુલાસો. શિક્ષણના નામે છેતરપિંડી થતી હોવાનો કરાયો દાવો. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કમલા મેડિકલ સેન્ટર ચલાવે છે જે ફ્રોડ છે. તેનું કોઈ યુનિવર્સિટી સાથે એફિલિએશન નથી. સુરતની દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું 7,313થી થયું રજીસ્ટ્રેશન. સુરત નર્મદા તાપી રાજપીપળા કર્ણાટક બેંગ્લોરમાં પણ સંસ્થાના સેન્ટર ઉપલબ્ધ. આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા અને ફ્રી શિપ કાર્ડની અરજી લાવી ત્યારે ઘટના ધ્યાનમાં આવી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી આવી અન્ય સંસ્થાઓ અંગે કરાશે તપાસ. આદિવાસી વિદ્યાર્થીઓ સંસ્થાની માન્યતાની ખાતરી કરી એડમિશન લેવા શિક્ષણમંત્રીની અપીલ. એડમિશન પહેલા યુજીસી માન્યતા અને એફિલિએશન અંગે તપાસ કરવા અનુરોધ. રાજપીપળા ખાતેમાં કામલધામ મેડિકલ સેન્ટરને લઈને સંસ્થાના વડાની પ્રતિક્રિયા. સંસ્થાની નોંધણીને લઈને પુરાવા આપવા આપી ખાતરી. અગાઉ આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કરી હતી રજૂઆત. મંત્રી કુબેર ડિંડોરે પણ આપી હતી માહિતી. રાજ્યમાં કથડી શિક્ષણની હાલત. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક. ધોરણ 9-10નો ડ્રોપ આઉટ રેશિયો 23.28%. ધોરણ 11-12નો 6.19%. 6-8માં 2.68% અને ધોરણ 1-5નો 1.17% ડ્રોપ આઉટ રેશિયો. રાજ્યના 7 જિલ્લામાં જ 30%થી વધુ ડ્રોપ આઉટ રેશિયો. દ્વારકામાં સૌથી વધુ 35.45% ડ્રોપ આઉટ રેશિયો. અમદાવાદમાંથી જ 1,00,000થી વધુ બાળકો અનટ્રેસ અને ડ્રોપ આઉટ. 30 નવેમ્બર પહેલા સર્વે કરી શિક્ષણ વિભાગમાં રિપોર્ટ જમા કરાવશે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. ડ્રોપ આઉટમાં ગુજરાત ત્રીજા નંબરે આવતા ચિંતા વ્યક્ત કરી. સરકાર પર પ્રહાર કરતા કહ્યું શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાના દાવાઓ ખોટા સાબિત થયા. મહીસાગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ડ્રોપ આઉટ રેશિયો વિશે આપી પ્રતિક્રિયા. ડ્રોપ આઉટ રેશિયોના આંકડા વર્ષ 2021-22 હોવાનો દાવો. શિક્ષણ માટે સરકારે વિવિધ યોજનાઓ લાગુ કરી 2023-24માં ડ્રોપ આઉટ રેશિયો 5.4 હોવાનું નિવેદન. વડોદરાના ડભોઈમાં રાજકારણ ગરમાયું. ભાજપ સભ્ય નોંધણીના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહિલા કોર્પોરેટરના પતિની હાજરીથી આશ્ચર્ય. કોંગ્રેસે નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા કર્યો આદેશ. ખુલાસો નહીં આપે તો શિસ્ત ભંગના પગલાની ચીમકી.